બોટાદ જિલ્લાનો રોડ છે, રોડ ધૂળિયો છે, બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા, લીમડાથી ગઢડા જવું હોય તો ફોર વ્હીલર વાહનમાં ગઢડા પહોંચે એ પહેલાં ગેરેજમાં પહોંચવું પડે તેવી રોડની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ રોડ એટલો ભંગાર હાલતમાં અને બિસ્માર છે કે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે। એક તરફ સરકાર રોડ, રસ્તાને પાણી માટે લાખો ને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે, પરંતુ યથાસ્થિતિ જોવા મળે છે। રોડ એક કે બે વર્ષમાં જ તૂટી જતા હોય છે, જેને લઈને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે બોટાદ જિલ્લાના ગઢડાનું છે કે જ્યાં એક તરફ વિકાસની વાતો કરવામાં આવે છે, ત્યારે વિકાસ જાણે કે રોડ પર ઠેકડા મારતો હોય ને તેવું જોવા મળી રહ્યું છે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈ આવે છે, ત્યાં અનેક મંદિરો પણ છે, ત્યારે દર્શનાર્થીઓ દર્શન કરવા જતા હોય છે, પરંતુ બિસ્માર રસ્તાના કારણે તેઓને હાલાકી વેઠવી પડે છે, જાણે કે કોથળામાંથી બિલાડું નીકળ્યું હોય તેવું લાગે છે। ત્યારે એક વખત જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ ઘરે ઘરે ફરીને મત માગે છે અને ચૂંટણી જીતી ગયા પછી તેઓ ક્યારેય ફરકતા જ નથી। ત્યારે આવા રોડ અને રસ્તાના કારણે વાહન ચાલકોને, દર્શનાર્થીઓને હાલાકી વેઠવી પડે છે। હનુબાના લીમડાથી ગઢડા જવું હોય તો ચાર વ્હીલર ગાડી હોય કે ફોર વ્હીલર હોય, ગેરેજમાં પહેલાં જવું પડે તેવું જોવા મળી રહ્યું છે। અને બીજી તરફ કમરના મણકાના દુખાવા સહિતના અનેક રોગચાળા અને રોગ થવાની પણ શક્યતા છે। રોડ એટલો ભંગાર અને વિસ્માર હાલતમાં હોય જેને લઈને કમરના મણકા ખસી જાય તો સીધા મુસાફરને દવાખાને જવું પડે તેવી પરિસ્થિતિ પણ નિર્માણ પામતી હોય છે। ત્યારે આ વખત 2022ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે અહીંયા વધુ વિગત પ્રમાણે આ વખતે બોટાદ જિલ્લાના ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર છે, ત્યારે તેમનો આત્મા ક્યારે જાગશે? અને ભારતીય જનતા પાર્ટીનું જો શાસન હોય, ડબલ એન્જિનની સરકાર હોય, છતાં પણ જો આવા રોડ માટે બણગા ફૂંકવાના હોય તો આવનાર સમયમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન, તે જોવાનું રહ્યું।